गुड मॉर्निंग बाळको, आज आपणे धोरण 4 विषय अंग्रेजी एमां जोईशुं प्रश्न नंबर 7। प्रश्न नंबर 6 सुधी आपणे छेल्ले चर्चा करी हती, तो आज आपणे जोईशुं प्रश्न नंबर 7। तमारा विषय अने तमारा कुटुंब विषे माहिती लखी अने वाक्य पूर्ण करवाना छे, के तमारो अने तमारा परिवार कुटुंब एटले तमारा मम्मी पप्पा भाई बहेन वगैरह लखीने आ लखवानुं छे। तो तमारे जाते पूरुं करवानुं रहेशे, पण शेमां शुं लखूं ते हुं तमने कही दऊं छूं। तो आई एम खाली जगह, तमे छोकरा होय तो बॉय लखवानो, छोकरी હોય તો ગર્લ। તો આપણે તમે બધા શું હશો, છોકરો છે, એટલે શું આવશે અહીંયા, બોય, એટલે કે આઈ એમ અ બોય, કે હું છોકરો છું। એવી રીતના માય નેમ ઇઝ ખાલી જગ્યા, કે મારું નામ છે, તો તમારું નામ જે હોય અહીંયા બીજામાં લખવાનું છે। અને ત્રીજું આઈ એમ ઇન ક્લાસ, તો તમે કેટલા ધોરણમાં ભણો છો, તો કે ચોથામાં, તો શું લખવાનું, ફોર્થ, કે હું ચોથા ધોરણમાં અભ્યાસ કરું છું। માય ફાધર નેમ ઇઝ, એટલે કે અહીંયા મારા પિતાનું નામ, તો અહીંયા તમારે તમારા પપ્પાનું નામ લખવાનું છે। માય મધર્સ નેમ ઇઝ, તો અહીંયા તમારે તમારી મમ્મીનું નામ લખવાનું છે। આઈ હેવ ખાલી જગ્યા બ્રધર, એક હોય તો એક જ લખવાનું, ને બે હોય તો બે, જે હોય અંકમાં લખી દેવાનું છે, એટલે મારે એક ભાઈ અથવા તો બે ભાઈ છે। એ રીતના જ કીધું છે આઈ હેવ ખાલી જગ્યા સિસ્ટર, એટલે કે મારે બહેન છે, તો તમારે એક હોય તો એક, બે હોય તો બે, જેટલી એટલી અહીં અંકમાં લખી દેવાની રહેશે। તો આ શું હતું, તમારી અને તમારા પરિવાર વિશેની માહિતી હતી। તો ફરી જોઈએ તો શું હશે, આઈ એમ અ બોય, એટલે કે હું છોકરો છું। માય નેમ ઇઝ, તો અહીંયા તમારે તમારી મમ્મીનું નામ લખવાનું છે। આઈ એમ ઇન ક્લાસ ફોર્થ, એટલે કે હું ચોથા ધોરણમાં ભણું છું। પછી છે માય ફાધર્સ નેમ ઇઝ, એટલે કે મારા પિતાનું નામ છે, અહીંયા તમારે તમારા પપ્પાનું નામ લખવાનું। માય મધર્સ નેમ ઇઝ, તો અહીંયા મારે તમારી માતાનું નામ લખવાનું। આઈ એવ ખાલી જગ્યા બ્રધર, એટલે કે અહીંયા તમારે તમારા જેટલા ભાઈ હોય એટલાનું નામ લખવાનું, એટલા અંકમાં લખવાનું। અને આઈ હેવ ખાલી જગ્યા છે, એટલે તમારે એક બે ત્રણ જેટલી બેન હોય એટલી બેન લખવાનું, વન હોય તો એક, બે હોય તો બે, એ એવી જ રીતના કીધું છે। પ્રશ્ન નંબર 8, બંધ બેસતા ન હોય તેવા શબ્દોની ફરતે શું કરવાનું કીધું છે, આપણને ગોળ કરવાનું કીધેલું છે। તેમાં પહેલું જોઈએ, પહેલું શું છે, ડ્રાઈવર, સિસ્ટર, કોબલર ને ડૉક્ટર। તો ડ્રાઈવર એટલે ડ્રાઈવર, સિસ્ટર એટલે બહેન, કોબલર એટલે મોચી, અને ડૉક્ટર એટલે ડૉક્ટર એટલે ડૉક્ટર। તો આ બધા શું છે, વૈશ્વિકરણ નામ, જ્યારે સિસ્ટર શું છે, અલગ પડતો શબ્દ છે, તો આપણે એની ફરતે ગોળ રાઉન્ડ કરીશું। એવી જ રીતના છે બીજું, ફાધર, મધર, બ્રધર અને ટીચર, તો આ શું છે, આપણા ફેમિલી મેમ્બરો છે। આ ટીચર શું છે, એક એક ટીચરે વ્યવસાયકાળનું નામ થયું, તો આપણે ટીચર અલગ શબ્દ પડે છે, તો એની ફરતે અંડરલાઇન કરીશું। એવી જ રીતના છે ત્રીજું, રેડ, એપલ, બ્લુ એન્ડ ગ્રીન। રેડ એટલે લાલ, એપલ એટલે સફરજન, બ્લુ એટલે ભૂરું, ગ્રીન એટલે લીલું। તો આ બધા ત્રણેય શેના નામ છે, રંગના, જ્યારે અલગ કયું પડે છે, એપલ એટલે કે સફરજન, તો આપણે એની નીચે અંડરલાઇન કરીશું। એવી જ રીતના છે ચોથું, કેરટ, મેંગો, એપલ ને ઓરેન્જ। તો કેરેટ એટલે ગાજર, મેંગો એટલે કેરી, એપલ એટલે સફરજન, ઓરેન્જ એટલે નારંગી। તો આ બધામાં કયું અલગ પડે છે, તો કે શાકભાજીનું નામ કયું છે, કેરેટ, એટલે કે આપણે ગાજરની નીચે રાઉન્ડ કરીશું। એવી જ રીતના છે પાંચમું, મેંગો, રેડિશ, બ્રિંજલ અને કેરટ। મેંગો એટલે શું થશે, કેરી, રેડિશ એટલે મૂળા, બ્રિંજલ એટલે રીંગણ, ને કેરેટ એટલે ગાજર। તો આમાંથી કયું છે, આ બધા શાકભાજીના નામ છે, જ્યારે મેંગો, કેરી એ ફ્રૂટનું નામ છે, તો આપણે એની ફરતે રાઉન્ડ કરીશું। એવી જ રીતના છે છઠ્ઠું, બસ, કાર, પેન અને બાઇસિકલ। તો બસ એટલે બસ, કાર એટલે કાર, પેન એટલે જે આપણે લખવાની આ પેન છે એ, અને બાઇસિકલ એટલે કે સાયકલ, આ બધા શું છે, વાહનોના નામ, અલગ કયું પડે છે, પેન, તો આપણે પેનની નીચે અંડરલાઇન એટલે કે રાઉન્ડ કરીશું। એવી જ રીતના તો સાતમું, બુક, ટ્રી, પેન્સિલ, ઇરેઝર। બુક એટલે પુસ્તક, ટ્રી એટલે ઝાડ, પેન્સિલ એટલે પેન્સિલ, ઇરેઝર એટલે રબર। તો આ ત્રણેય કેવું છે, આપણે ભણવામાં ઉપયોગ કરીએ, જ્યારે ઝાડ શું છે, એક વૃક્ષ છે, એક વસ્તુ છે, આપણે એનું નામ આપેલું છે। અને આઠમું, લોટસ એટલે કમળ, મેરીગોલ્ડ એટલે ગલગોટો, બનાના એટલે કેળું, રોઝ એટલે ગુલાબ। તો આ ત્રણેય નામ છે ને છે ફૂલના, કયું આપ્યું છે, ફળનું નામ શું છે, બનાના એટલે કે કેળું। એના નવમું છે, ક્રો એટલે કાગડો, એલિફન્ટ એટલે હાથી, સ્વાન એટલે હંસ, સ્પેરો એટલે ચકલી। તો આમાંથી ક્રો, સ્વાન અને સ્પેરો એમાંથી કયું અલગ પડે છે, એ શું છે, પક્ષીનું નામ, જ્યારે એલિફન્ટ એ પ્રાણીનું નામ છે, તો આપણે એલિફન્ટ ફરતે રાઉન્ડ કરીશું। એવી જ્યાં છે દસમો, કાવ, ડોગ, કેટ અને પેરોટ। તો કાવ, ડોગ, કેટ એ શું થયા, પશુનું નામ, જ્યારે પેરોટ એ શું છે, પક્ષીનું નામ, તો આપણે એના ઉપર ગોલ રાઉન્ડ કરીશું। તો પહેલું હતું એમાં કેના ઉપર કહ્યું, તો સિસ્ટર, બીજામાં હતું તો ટીચર,
ત્રીજામાં તો એપલ, ચોથામાં તો કેરટ, પાંચમામાં તો મેંગો, છઠ્ઠામાં તો પેન, સાતમામાં તો ટ્રી, આઠમામાં તો બનાના, નવમામાં તો એલિફન્ટ અને દસમામાં તો પેરોટ. ચલો બાળકો, એવી જ રીતના આપણે આગળ જોઈશું. પ્રશ્ન નંબર 9, ચિત્રો જુઓ અને પ્રશ્નો વાંચો, ઉદાહરણ પ્રમાણે એનો જવાબ લખવાના છે. એમાં કીધું છે હાઉ મેની ગર્લ્સ આર ધેર ઇન ધ પિક્ચર, કે ચિત્રમાં કેટલી છોકરીઓ છે. તો આપણે જોઈએ તો કેટલી છે, તો 1, 2, 3, 4, 5, 6, 7 અને 8. કેટલી છોકરીઓ છે, તો કે 8 ગર્લ્સ. જેટલી હોય એટલું અંકમાં શબ્દમાં એનો સ્પેલિંગ લખી અને છોકરીનો ભેગો તો જે પછી હાઉ મેની પછીનો જે શબ્દ હોય એ લખી દેવાનો. પહેલું, હાઉ મેની બોયઝ આર ધેર, કે કેટલા છોકરાઓ છે. તો છોકરાઓ ગણવાના, તો કેટલા છે, તો કે 1, 2, 3, 4, 5, 6, 7, 8 અને 9. તો કેટલા છે 9, તો શું લખીશું, 9 બોયઝ. એના બીજું, હાઉ મેની ચિલ્ડ્રન આર રીડિંગ, એટલે કે કેટલા બાળકો વાંચી રહ્યા છે. તો જોઈએ તો કેટલા, એકા અને એકા તો કેટલા છે, 2, તો શું લખીશું, 2 ચિલ્ડ્રન. એક જ જોઈએ તો શું લખાય, 1 ચાઇલ્ડ. બહુવચન એટલે શું હશે, ચાઇલ્ડનું બહુવચન ચિલ્ડ્રન થઈ જશે. એવી જ રીતના કહ્યું. ત્રીજું, હાઉ મેની ચિલ્ડ્રન આર રાઇટિંગ, કેટલા બાળકો લખી રહ્યા છે. તો કે 2, એકા અને એકા 2, તો કેટલા છે, 2, તો શું લખીશું, 2 ચિલ્ડ્રન. આપણે આમાં ગણીને લખવાનું. પછી હાઉ મેની ચિલ્ડ્રન આર સ્લીપિંગ, એટલે કે કેટલા બાળકો ઊંઘેલા છે. તો એક જ ઊંઘેલો છે, તો એક બાળક માટે શું આવે, બાળકો હોય તો ચિલ્ડ્રન આવે, બાળકો હોય તો ચાઇલ્ડ, એટલે શું હશે, 1 ચાઇલ્ડ. એ જ ના છે. પાંચમું, હાઉ મેની ચિલ્ડ્રન આર ક્રાઇંગ, એટલે કે કેટલા બાળકો રડી રહ્યા છે. તો કેટલા બાળકો રડતા દેખાય છે આપણને, તો કે 2, કયા કયા, તો એકા અને એકા. તો કેટલા બાળકો આવશે, તો કે 2 ચિલ્ડ્રન. એવી જ રીતના છે. છઠ્ઠું, હાઉ મેની ચિલ્ડ્રન આર શાઉટિંગ, એટલે કે કેટલા બાળકો બૂમો પાડી રહ્યા છે. આ 2 પાડે છે, તો કેટલા આવશે, 2, કે 2 ચિલ્ડ્રન. એવી જ રીતના છે. સાતમું, હાઉ મેની ચિલ્ડ્રન આર લાફિંગ, કેટલા બાળકો હસી રહ્યા છે. તો કેટલા આવશે, તો ચલો જોઈએ, તો આ 1, આ 2, આ 3 અને 4. કેટલા બાળકો, 4, તો શું આવશે, 4 ચિલ્ડ્રન. તો આપણે ચિત્રમાં જોવાનું ગણી જોઈને અને લખવાનું રહેશે. તો ફરી જોઈએ પ્રશ્ન નંબર 9, કે હાઉ મેની ગર્લ્સ આર ધેર ઇન ધ પિક્ચર, તો કે 8 ગર્લ્સ. હાઉ મેની બોયઝ આર ધેર, તો કે 9 બોયઝ. બીજું, હાઉ મેની ચિલ્ડ્રન આર રીડિંગ, તો કે 2 ચિલ્ડ્રન. એ રીતના ત્રીજું, હાઉ મેની ચિલ્ડ્રન આર રાઇટિંગ, તો કે 2 ચિલ્ડ્રન. ચોથું, હાઉ મેની ચિલ્ડ્રન આર સ્લીપિંગ, તો કે 1 ચાઇલ્ડ. પાંચમું, હાઉ મેની ચિલ્ડ્રન આર ક્રાઇંગ, તો કે 2 ચિલ્ડ્રન. છઠ્ઠું, હાઉ મેની ચિલ્ડ્રન આર શાઉટિંગ, તો કે 2 ચિલ્ડ્રન. સાતમું, હાઉ મેની ચિલ્ડ્રન આર લાફિંગ, તો કે 4 ચિલ્ડ્રન. એવી રીતના જ કીધું છે. પ્રશ્ન નંબર 10, ચિત્રો જુઓ, વાક્ય વાંચો અને ચિત્રોનું વર્ણન કરતાં યોગ્ય વાક્યો આપેલી જગ્યામાં લખો. એટલે કે આપણે આનું શું કરવાનું, કે આ ચિત્ર છે એની એના તો બનાવીને વાક્ય આપેલા છે, બીજા એક્સ્ટ્રા એટલે કે વધારાના વાક્ય બનાવીને આપેલા છે, તે આપણે જોવાના છે. અને જે ચિત્રને લગતા હોય એ વાક્ય આપણે નીચે લખવાના છે. આપણને વાક્યમાં વર્ણન કરીને આપેલું છે અને સામે ચિત્ર આપેલું, તો આપણે નીચે જવાબમાં શું લખવાનું, આ ચિત્રના આધારે આમાંથી જે વાક્ય આપેલા બંધ બેસતા હોય તે આપણે જવાબમાં લખવાના રહેશે. તો એમાં પહેલું છે, ધેર ઇઝ અ સ્મોલ બોય, કે આ નાનકડો છોકરો છે. ધેર ઇઝ અ સ્મોલ ગર્લ, એટલે કે આ નાની છોકરી છે. હિઝ નેમ ઇઝ રાહુલ, તેનું નામ રાહુલ છે. હર નેમ ઇઝ રીમા, તો તેનું નામ રીમા છે. હી ઇઝ પ્લેઇંગ વિથ અ બોય, તે દડા સાથે રમી રહ્યો છે. શી ઇઝ રાઇડિંગ અ બાઇસિકલ, કે તે સાયકલ પર સવારી કરી રહી છે. ઇટ ઇઝ રેનિંગ, એટલે કે વરસાદ પડી રહ્યો છે. અને દસમું કીધું છે, ધ સન ઇઝ શાઇનિંગ, એટલે કે સૂર્ય પ્રકાશિત થઈ રહ્યો છે. આમાં શું આપેલા આપણે, ગર્લ અને બોયના બેના વાક્ય મિક્સ આપેલા. તો બોયમાં કયા કયા વાક્ય હતા, તો કે ધેર ઇઝ અ સ્મોલ બોય, એટલે કે આ નાનકડો છોકરો છે. ધેર ઇઝ અ સ્મોલ ગર્લ, એટલે કે આ નાનકડી છે. તો બોયમાં, તો કે આ નાનકડો છોકરો છે.
આ તેનું નામ રાહુલ છે, તે દડા સાથે રમી રહ્યો છે, તે વરસાદ પડી રહ્યો છે. તો આપણે એમાં શું, આપણે ચિત્ર જોઈએ તો આપણને ખબર પડે શું છે, છોકરી છે, બરાબર છે. આ છોકરી છે તો આપણે વાક્ય બોઈને આવશે કે ગર્લના, તો કે છોકરી છે, એટલે શેના વાક્ય આવશે ગર્લના, તો શું લખીશું, ધેર ઇઝ અ સ્મોલ ગર્લ, એટલે કે આ નાનકડી છું, આ નાની જ ગર્લ એટલે કે છોકરી છે. હર નેમ ઇઝ રીમા, તો તેનું નામ રીમા છે, આપણે છોકરીના નામ લખી દઈશું. સી ઇઝ રીડિંગ અ બાઇસિકલ, કે તે સાયકલ પર સવારી કરી રહી છે. અને સૂર્ય ઉગતો દેખાય છે એટલે શું આવશે, ધ સન ઇઝ શાઇનિંગ, એટલે સૂર્ય પ્રકાશિત થઈ રહ્યો છે. તો બાળકો આપણે આ વિડીયોમાં અહીંયા સુધી જોઈશું, આગળના વિડીયોમાં આપણે આગળ જોઈશું. તો તમારે આ તો હું તમને ફોટા પાડીને મોકલી દઈશ, તમારે તમારી અંગ્રેજીની નોટમાં લખી લેવાનું છે અને મોઢે કરી લેવાનું છે. તો બાળકો આ વિડીયોમાં અહીંયા સુધી જોઈશું, આગળના વિડીયોમાં આપણે આગળ જોઈશું. થેન્ક યુ, ધન્યવાદ.